हेलो फ्रेंड्स, हाउ आर यू मित्रों। अरे આગળના વિડિયોમાં આપણે વોચ વિશે શીખી ગયા। વોચ વિશે જાણ્યું ને કે વોચમાં કેટલા નંબર હોય છે, કેટલા હેન્ડ્સ હોય છે, બરાબર છે ને? તો હવે આપણે આજના વિડિયોમાં શું શીખશું, વોચ પરથી ટાઈમ જોતા શીખીશું, બરાબર છે? તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે શું શીખવાના આજે, વોચ પરથી ટાઈમ જોતા। तो चलो बताओ ध्यान बोर्ड पर जो अहियां वॉच ड्रॉ करेली छे, बराबर छे? एमा 1 टू 12 नंबर लखेला छे, बराबर छे? एनी अंदर दरेक नंबर वच्चे 1 2 3 4 5 5 मिनिट्स नो टाइम होय छे, बराबर छे? हवे जो सो छे કે 1 એટલે કે અહીંયા 12 અને 1 ની વચ્ચે કેટલી મિનિટ થશે? 5 મિનિટ, બરાબર છે? ત્યારબાદ 2 એટલે 5 ની અંદર 5 એડ કરો એટલે 10, અથવા તો 5 પછી 6 7 8 9 એન્ડ 10, બરાબર છે? 11 12 13 14 એન્ડ 15 એટલે 3 પર કેટલા થશે? 15 મિનિટ્સ, બરાબર છે? 16, 17, 18, 19 અને અહીંયા આવશે 20, 21, 22, 23, 24 એન્ડ 25, 26, 27, 28, 29 એન્ડ 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 અને અહીંયા આવશે 40, 41, 42, 43, 44 એન્ડ 45, 46, 47, 48, 49 એન્ડ 50, 51, 52, 53, 54 એન્ડ 55, 56, 57, 58, 59 એન્ડ 60, બરાબર છે? તો જુઓ શું થશે ફ્રેન્ડ્સ, કે અહીંયા દરેક નંબર વચ્ચે 5 મિનિટનો ટાઈમ હોય છે, બરાબર છે? તો 1 પાસે 5, 2 પાસે 10, 3 તો 15, 4 તો 20, 5 તો 25, 6 તો 30, 7 તો 35, 8 તો 40, 9 તો 45, 10, 15, 11, 55 એન્ડ 12 એટલે 60 મિનિટ્સ, બરાબર છે? વિદ્યાર્થી મિત્રો, આ થઈ મિનિટની વાત, કે દરેક નંબર વચ્ચે શું છે, 5 મિનિટ્સનો ટાઈમ હોય છે। ચલો જુઓ, હવે આપણે પહેલા તો કેટલા હેન્ડ હોય છે વોચમાં? 3 હેન્ડ। ચલો જુઓ, બરાબર છે? એમાં
જે આ સ્મોલ હેન્ડ છે એ આપણો આવર હેન્ડ છે અને જે લોંગ હેન્ડ છે એ આપણો મિનિટ હેન્ડ છે. તો ફ્રેન્ડ્સ જો સ્મોલ હેન્ડ સેના પર છે 10 ઉપર છે એન્ડ આ બિગ હેન્ડ એટલે કે લોંગ હેન્ડ સેના ઉપર છે મિનિટ હેન્ડ એ 12 પર છે બરાબર છે. તો કેટલા વાગ્યે કી હશે રાઈટ કેટલા વાગ્યે કી હશે 10 ઓવર થયા બરાબર છે. હવે જુઓ આ કેટલી મિનિટ થઈ ગઈ છે 25 મિનિટ. જો આ જે છે તે મિનિટ દર્શાવે છે બરાબર છે. તો 10 અવર થઈ ગયા છે અને એની ઉપર 25 મિનિટ થઈ છે એટલે આપણે અહીંયા લખીશું 10 અવર 25 મિનિટ. કેમ 25 મિનિટ થયો ફ્રેન્ડ્સ? કેમ કે જો મિનિટ કાંટો સેના ઉપર છે 5 છે તો આ અહીંયા આપણે થશે 25 મિનિટ એન્ડ અવર કાંટો 10 એન્ડ 11 ની વચ્ચે છે એટલે કે 10 અવર કમ્પ્લીટ થયા છે અને એની ઉપર 25 મિનિટ થઈ છે. હવે જુઓ આગળ જુઓ સ્મોલ હેન્ડ ક્યાં છે તો 4 અને 5 બરાબર છે એટલે 5 ની સહેજ ઉપર છે બરાબર. હજુ 5 ઉપર આવ્યો નથી સ્મોલ હેન્ડ હજી 5 ઉપર આવ્યો નથી બરાબર છે. અને મિનિટ હેન્ડ એટલે કે લોંગ હેન્ડ ક્યાં છે જુઓ ક્યાં છે 11 પર છે. 11 એટલે 55 મિનિટ થાય છે બરાબર છે. તો અહીંયા શું થશે કે 4 અવર કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર છે. 4 અવર કમ્પ્લીટ થઈ ગયા છે અને ઉપર 55 મિનિટ થાય છે બરાબર છે. તો અહીંયા લખાશે અવર કાંટો ક્યાં છે 4 અવર 55 મિનિટ. અથવા તો ફ્રેન્ડ એવું પણ કહેવાય જુઓ કે હજી 5 અવરમાં બરાબર છે 5 વાગવામાં 5 ઓક્લોક થવામાં કેટલી મિનિટની વાર છે જ્યારે આ મિનિટ કાંટો બરાબર અહીંયાથી ખસીને 12 પર આવશે ત્યારે 5 ઓક્લોક થયા કહેવાશે બરાબર. તો 5 ઓક્લોક થવામાં કેટલી 5 વાગવામાં કેટલી મિનિટની વાર છે રાઈટ 5 મિનિટની વાર છે બરાબર છે. જુઓ શું છે સ્મોલ હેન્ડ ક્યાં છે તો 11ની સહેજ ઉપર બરાબર છે. 11ની સહેજ ઉપર એટલે 11 ઓક્લોક થઈ ગયા છે બરાબર. તો સ્મોલ હેન્ડ ક્યાં છે 11ની સહેજ ઉપર. જુઓ અહીંયા તમે જોઉં છો તો અહીંયા છે બરાબર છે. એન્ડ મિનિટ હેન્ડ તો અહીંયા જુઓ 4 અને 5ની વચ્ચે છે બરાબર. તો આપણે પહેલાં કાઉન્ટિંગ કરી લઈએ કે અહીંયા છે 20 એક પર આવશે તો 21 22 એન્ડ 23. જુઓ ક્યાં છે 23 પર છે બરાબર છે. તો મિનિટ હેન્ડ ક્યાં છે 23 ઉપર છે. તો કેટલા થશે 11 ઓક્લોક કમ્પ્લીટ થયા છે બરાબર. તો 11 અવર કેટલી મિનિટ થાય છે ફ્રેન્ડ્સ 21 22 એન્ડ 23. તો 11 અવર 23 મિનિટ બરાબર છે. તો જુઓ એવી રીતે તમે જોઈ શકો છો કે આ સ્મોલ હેન્ડ 11 અને 12 ની વચ્ચે છે બરાબર છે. અને મિનિટ હેન્ડ ક્યાં હતો 23 પર હતો ત્યાંથી ખસીને ક્યાં આવ્યો 7 અને 8ની વચ્ચે. તો અહીંયા થાય છે 35. જો 7 પર હતો કેટલા થશે 35 પણ 7ની ઉપર છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ક્યાં થશે તો 35 પછી 36 અને 37. તો કેટલા થશે 11 અવર અને 37 મિનિટ બરાબર છે.
11 અને 12 ની વચ્ચે છે એટલે 11 o'clock કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર છે એટલે 12 o'clock થયા નથી 11 o'clock કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર તો 11 o'clock થયા છે અને મિનિટ હેન્ડ ક્યાં છે જો 35 36 એન્ડ 37 તો મિનિટ હેન્ડ છે 37 ઉપર તો 11 o'clock 37 મિનિટ થાય છે બરાબર છે ચલો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ ફરી પાછા મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય